અક્ષરધામ ઉપર હુમલાનો મુખ્ય આરોપી પકડવાના મામલે અપડેટ મળી રહી છે. રિમાન્ડમાં પ્રથમ દિવસે આવી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. યાસીન ભટ્ટના પરિવારને લઈને વિગતો સામે આવી રહી છે. યાસીન ભટ્ટના ભાઈ મુસ્તાક ભટ્ટની માહિતી પ્રકાશમાં આવી રહી છે. આપણે જણાવીશું કે આતંકી યાસીનનો ભાઈ પણ છે. આતંકી મુસ્તાકે વર્ષ 2003માં પરિવાર છોડ્યો હતો અને મુસ્તાક ભટ્ટ મિલિટન્ટ ગ્રુપ સાથે પણ જોડાયો હતો. મુસ્તાક કાશ્મીરના મિલિટન્ટ ગ્રુપમાં મહત્વ હોદ્દા ઉપર હતો. વર્ષ 2006માં મુસ્તાક ભટ્ટનો મૃતદેહ પાકિસ્તાન વિસ્તારમાંથી મળી આવ્યો હતો અને સેનાથી મુઠભેડમાં તે માર્યો ગયો હતો મુસ્તાક. આપને જણાવીશું મહત્વપૂર્ણ સમાચાર. આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે અક્ષરધામ હુમલો જે થયો હતો તેમાં જે આરોપી પકડાઈ ગયો હતો તે જ મામલે મહત્વપૂર્ણ અપડેટ આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે રિમાન્ડમાં પ્રથમ દિવસે જ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. યાસીન ભટ્ટના પરિવારને લઈને વિગતો જે પ્રકાશમાં આવી રહી છે તે ચોંકાવનારી છે. ન્યૂઝરૂમથી લાઈવ અમારી સાથે ઉદય રંજન જોડાઈ ગયા છે. ઉદય, જાણીશું કે અક્ષરધામ હુમલો કહી શકાય કે આ હુમલામાં ઘણા બધા લોકો પણ માર્યા ગયા હતા અને ત્યારબાદ આ જે આરોપી છે તે પકડાઈ પણ ગયો હતો અને રિમાન્ડમાં મહત્વના ખુલાસા સામે આવ્યા છે. કયા છે મહત્વના ખુલાસા તમામ દર્શકોને જણાવશો ઉદય? યાસીન ભટ્ટ એ અક્ષરધામ હુમલાની અંદર મુખ્ય આરોપી માનવામાં આવે છે અને ત્યાર પછીની લિંક જે છે સીધી પાકિસ્તાન સાથે જોડાઈ રહી હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે. ત્યારે વાત એ કરીશું કે આજે પ્રથમ દિવસ છે. આ પ્રથમ દિવસની અંદર જ ચોંકાવનારી વિગતો જે છે સામે આવી છે. આવા પ્રકારના કુલ 7 દિવસો અને 7 દિવસે જે છે યાસીન ભટ્ટને લઈને અલગ અલગ માહિતી જે છે તપાસમાં ચોંકાવનારી સામે આવતી રહી છે. અત્યારે જો વાત કરવામાં આવે તો એનો ભાઈ જે છે મુસ્તાક છે એનું નામ અને એક બીજો ભાઈ છે એનું નામ ખુરશીદ છે અને ત્રીજો જે છે યાસીન છે. ખુરશીદ છે અત્યારે કાશ્મીરની અંદર પોતાનું ગેરેજ ચલાવે છે. પણ મુસ્તાકની હું આપણે વાત કરવા માંગુ તો મુસ્તાકે જે છે વર્ષ 2003ની અંદર મિલિટન્ટ ગ્રુપ એટલે કે કહી શકાય કે કાશ્મીરનું જે સ્થાનિક આતંકી જે ગ્રુપ છે જે એના કહેવા પ્રમાણે એ આઝાદી માટે લડી રહ્યા છે આ ગ્રુપની અંદર વર્ષ 2003માં જોડાયો હતો. ત્યારબાદ 3 વર્ષ સુધી ત્યાં આતંકી ગ્રુપ સાથે એણે કામ કર્યું હતું અને વર્ષ 2006ની અંદર પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરની જે બોર્ડર આવેલી છે અને પાકિસ્તાન વિસ્તારની અંદરથી તે જે મુસ્તાક છે ભટ્ટ એનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે મને એવું રહ્યું છે કે સેનાની જે મુઠભેડ થઈ હતી એટલે કે પોલીસના એન્કાઉન્ટરની અંદર તે આ આતંકી બન્યો હતો અને પોલીસના એન્કાઉન્ટરની અંદર તેનો ભાઈ મુસ્તાક જે ભટ્ટ જે છે એનું મૃત્યુ થયું હતું. વર્ષ 2003 પહેલાં એટલે કે 2001થી બંને ભાઈઓ જે છે એ એલઈટી ગ્રુપ સાથે જોડાયેલા હતા અને આતંકી સંગઠનના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ જે છે એક ભાઈને ટાર્ગેટ ત્યાં કાશ્મીર આપવામાં આવ્યો હતો અને બીજા ભાઈનો ટાર્ગેટ જે છે એ કહી શકાય કે ગુજરાતની અક્ષરધામની હુમલાની જવાબદારી સોંપવામાં આવેલી હતી. આ વિગતો જે છે એની પરિવારની વિગતો અત્યારે પોલીસ તપાસની અંદર સામે આવી છે અને મુસ્તાકને લઈને પરિવારે જે છે ઘર છોડ્યા બાદ પરિવારે એનો સંપર્ક પણ છોડી દીધો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક એનો ભાઈ જે છે યાસીન એની સાથે સંપર્કમાં હોવાનું પોલીસને જાણવા મળેલું છે. બિલકુલ, ઉદય રિપોર્ટ ઉપર નજર રાખતા રહેશો. આભાર સમગ્ર માહિતી માટે. તો આ એક મહત્વના સમાચાર કહી શકાય. અક્ષરધામ હુમલાનો જે આરોપી છે તે પકડાવાના મામલે અપડેટ મળી રહી છે. 2006માં મુસ્તાક ભટ્ટનો મૃતદેહ પાકિસ્તાન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. સેનાની મુઠભેડમાંથી માર્યો ગયો હતો મુસ્તાક. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આપની ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. યાસીન ભટ્ટના પરિવારને લઈને વિગતો જે પ્રકાશમાં આવી રહી છે તેમાં યાસીનભાઈ ભટ્ટના ભાઈ મુસ્તાકભાઈ ભટ્ટની માહિતી સામે આવી રહી છે. આતંકી યાસીનનો ભાઈ પણ છે અને આતંકી મુસ્તાકે વર્ષ 2003માં જ આ પરિવાર છોડ્યો હતો. જોકે મુસ્તાક ભટ્ટ મિલિટન્ટ ગ્રુપ સાથે પણ જોડાયો હતો. મુસ્તાક કાશ્મીરના મિલિટન ગ્રુપમાં મહત્વના હોદ્દા પર પણ હતો અને 2006માં મુસ્તાક ભટ્ટનો મૃતદેહ પાકિસ્તાન વિસ્તારમાંથી મળી આવ્યો છે.